नमस्कार दर्शक मित्रों, धीलोक सत्ता शो में आपनું સ્વાગત છે। सरकार द्वारा जनता માટે કેટલીય યોજનાઓ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં પણ ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને સરકારે તમામ પ્રયાસ કર્યા છે, જેમાં પણ દિલ્હીમાં નિર્ભયા હત્યાકાંડ બાદ દેશભરમાં આક્રોશની લહેર જોવા મળી હતી। આ સમય કેન્દ્ર સરકારે તરત જ દરેક રાજ્યમાં નિર્ભયા ટુકડીઓ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, જો કે હવે નિર્ભયા ફંડમાંથી લેવામાં આવેલા વાહનોનો ઉપયોગ બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા માટે કરવામાં આવી રહ્યો છે, એટલે કે નિર્ભયા સ્કવોડના ફંડથી બળવાખોર એમએલએ જલસા કરી રહ્યા છે। જી હા, રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધ સામે લડવા કેટલાક વાહનો ખરીદાયા હતા અને આ વાહન મુંબઈ પોલીસે નિર્ભયા ફંડ હેઠળ ખરીદ્યા હતા, ત્યારે હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે આ વાહનોનો ઉપયોગ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથના ધારાસભ્યો અને સાંસદોને વાય પ્લસ સુરક્ષા આપવા માટે કરાઈ રહ્યો છે। તમે જણાવી દઈએ કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર 2013માં કેન્દ્રએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા યોજના લાગુ કરવા માટે નિર્ભયા ફંડની રચના કરી હતી અને જૂન 2022માં મુંબઈ પોલીસે આ જ નિર્ભયા ફંડ હેઠળ રૂપિયા 30 કરોડથી વધુ ખર્ચ કરીને 220 બોલેરો, 35 અર્ટિગા, 313 પલ્સર બાઇક અને 200 એક્ટિવાની ખરીદી કરી હતી। જુલાઈમાં તમામ વાહનો પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ જુલાઈમાં જ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું હતું અને મુખ્યમંત્રી શિંદેની આગેવાની હેઠળ આ શિવસેના જૂથના ગઠબંધનના તમામ 40 ધારાસભ્યો અને 12 સાંસદોને એસકોર્ટ સુરક્ષા સાથે વાય પ્લસ સિક્યોરિટી આપવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જુલાઈમાં જ વીઆઈપી સુરક્ષા માટે આદેશ આપ્યો હતો, જેના પછી મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગે તમામ પોલીસ સ્ટેશનોમાંથી 47 બોલેરો ગાડીઓ મંગાવી લીધી હતી અને આ 47 બોલેરો ગાડીઓમાંથી 17 પરત કરવામાં આવી છે, પરંતુ 30 ગાડીઓ હજુ પણ પરત કરવાની બાકી છે, જેને લઈને મુંબઈ પોલીસનો એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે જૂનમાં નવી બોલેરો ગાડીઓની પોલીસ યુનિટમાં મોકલવામાં આવી હતી, જેનો હેતુ એવા પોલીસ સ્ટેશનમાં વાહનોની અછતને પહોંચી વળવાનો છે જ્યાં પેટ્રોલિંગ માટે પણ ગાડીઓ ઉપલબ્ધ નથી। આ ગાડીઓ શહેરના 95 પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી અને અધિકાર ક્ષેત્ર તેમજ સંવેદનશીલતાને આધારે કેટલાક પોલીસ સ્ટેશનમાં એક બોલેરો જ્યારે કેટલાકને બે ગાડીઓ આપવાની હતી, જો કે બોલેરો આપ્યાના થોડા દિવસો બાદ જ પરત કરવાનું કહેવામાં આવ્યું, જેથી તેનો ઉપયોગ વીઆઈપી સુરક્ષા માટે થઈ શકે। અને ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે કે આના બાદમાં કેટલાક પોલીસ સ્ટેશનોમાં તો જ્યારથી બોલેરો છીનવાઈ ગઈ છે ત્યારથી પોલીસ આરોપીઓને કોર્ટમાં લઈ જવા માટે અન્ય પોલીસ સ્ટેશનોના વાહનો અથવા તો પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે। જો કે હજુ પણ કેટલાક એવા સ્ટેશનો છે કે જે બોલેરો વગર કામ કરી રહ્યા છે અને તમામ સંવેદનશીલ પોલીસ સ્ટેશનો છે કે જ્યાં કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ મહિલાઓના વિરુદ્ધ ગુનાઓ સામે લડવા માટે પેટ્રોલિંગ એક મહત્વપૂર્ણ ભાગ છે। મહારાષ્ટ્રના ઘણા નેતાઓ આ અંગે ટીકા પણ કરી રહ્યા છે, જેમાં ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે કે એનસીપીના જયંત પાટીલે નિર્ભયા ફંડમાંથી ખરીદેલી ગાડીઓ સાંસદો ધારાસભ્યોની સુરક્ષામાં લગાડવા પર ટીકા કરતા કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષા વધુ મહત્વની છે, નિર્ભયા ફંડમાંથી ખરીદેલી ગાડીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનને પરત કરવામાં આવે। અહેવાલ અનુસાર આદિત્ય ઠાકરે પણ આ સંદર્ભે ટ્વીટ લખ્યું હતું કે આ એક અપમાન છે, એક માણસની ભયંકર મહત્વકાંક્ષા અને સત્તાના ભૂખ દળે આપણા રાજ્યને વર્ષો પાછળ ધકેલી દીધું છે અને આ સરકસ સતત ચાલી રહ્યું છે। તો શિંદે જૂથના પ્રવક્તા કિરણ પાવસ્કરે કહ્યું હતું કે મને ખબર નથી કે અમારા ધારાસભ્યો માટે કેટલી ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જો કે ગદર અને કોકાની ધમકીઓને કારણે ધારાસભ્યોએ વાય પ્લસ એસકોર્ટ સુરક્ષા આપવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।